भूतानं नमो सिद्धानं नमो आयरियानं नमो वज्जायानं नमो लोये सर्वसाहूनं एषो पञ्च नमुक्कारो सर्वपापणाशनो मंगलानं च सर्वेषिं परमवै मंगलम् अन्यथा शरणं नास्ति त्वमेकं शरणं मम तस्माद् कारुण्यभावेन रक्ष रक्ष जिनेश्वर। अपने आज्ञा स्वाध्याय नु मंगलाचरण तीर्थंकर परमात्मा ना टोटल सरेंडर थी शुरू करी छे। अन्यथा शरणम ना कौन छे भगवान હજી આપણે એમને ઓળખતા નથી, પણ આપણે સાંભળ્યું છે એમને માટે। બિરલાને આપણે ઓળખતા નથી, પણ ભારતમાં બિરલા માટે આપણે સાંભળ્યું છે। બે ત્રણ ચાર ટોપ મોસ્ટ શ્રીમંતોમાં બિરલા પણ છે, એમ એમને માટે આપણે સાંભળ્યું છે। ચિરંતનાચાર્ય આપણને કહ્યું, નમો વીરાગાણ, કોણ છે આ, કોણ છે આ વર્તમાન, વિતરાગ છે, આપણને આવા કોઈ કેનાર મળતે, જોનાર નહીં મળે, તો જે જોઈ શકે છે તે કહી શકે છે। તેલુક ગુરુણમ, ત્રણ લોકના ગુરુ છે અરુહંતા, એમનાથી છાનું આ ત્રણ ભુવનમાં કઈ નથી, ભગવંતા આંતર અને બાહ્ય સર્વ સમૃદ્ધિ એમને પ્રગટ થઈ ગઈ છે। બધા વિશેષણ આપણને કામના છે। ભારતમાં કોઈને ધન કમાવવું છે તો બિરલાના બધા વિશેષણ કામના છે। પુષ્કળ પૈસા છે, ઘણી ફેક્ટરીઓ છે, ઘણા ઉદાર છે, આપણે કામનું છે, આ કામનું છે, આ કામનું છે, આ કામનું છે, એની જોડે સંબંધ થઈ જાય તો મહત્વની કોઈ વાત હોય તો ભગવાન જોડે સંબંધ કરવાની વાત છે। વી હેવ ટુ પ્લગ અવર સેલ્ફ, અમે પ્લગ કર્યું નથી, પરમાત્મા જોડે સંબંધ થયો નથી। નવકાર ગણવાની વાત એ માટે કહેવામાં આવી છે, નવકાર ગુણવાનો છે, એક ગણવાનો નથી, એક નવકાર, બે નવકાર, ત્રણ નવકાર, પાંચ નવકાર, પચાસ નવકાર, ના 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 ના, પચાસ ને પચાસે ગુણવાના છે, પછી એને એકાવન થી ગુણવાના છે, તમે ગુણતા જાઓ, સંખ્યામાં પહોંચી નહીં શકીએ આપણે, એટલી એનર્જી પ્રાપ્ત થાય છે ગુણવા વડે। તમે એકવાર સંકલ્પ આ કરો, આ સમજી લો, પહેલા સમજી લેવાનું છે, તમને ગણિત અંદર મેથેમેટિક્સ સેટ થયું નથી થયું। અમે જે કહીએ મારે શ્રદ્ધાથી માનીએ છીએ, ભાઈ ભગવાન છે, શ્રદ્ધા પણ નથી, આને શ્રદ્ધા પણ ન કહેવાય, આ શ્રદ્ધા નથી, અમારી જરૂરિયાત સ્વાર્થને લીધે અમે આ માની લીધેલું છે। દુઃખ છે સંસારમાં, ભવભ્રમણ છે, આ છે તે, તકલીફ છે, કોઈ કીધું તમે ઉત્ક્રમ ગણો, અમે ઉત્ક્રમ ગણવાનું શરૂ કર્યું, કેટલા ગણવા, સત્યાવીસ, સત્યાવીસ ઉત્ક્રમ ગણવાનું કહ્યું, સત્યાવીસ દાડામાં કઈ વળ્યું, ઉત્ક્રમમાં કઈ વળતું નથી, કઈ ભક્તામર, ભક્તામરમાં પાવર છે,
સગરા મૂકી ને મજા વક્તા મને ગણવા માંડ્યું ને શ્રદ્ધા હતી. અમે શ્રદ્ધા તો જરૂરિયાત માની લીધેલી હતી. શું બગદાદ ની બારે ફકીર ની પાસે જયારે જયારે પેલો આવી પહોંચ્યો મામદ, મામદે કહ્યું સમજા ને સંસાર સાર છે. ફકીર ને કે સંસાર સાર છે કે મને ખુદા નો માર્ગ લેવો છે, તમે મને તમારો શિષ્ય બનાવી દો. ફકીર જોઈ રહ્યા એની સામે એની આંખોમાં જોઈ રહ્યા. મેં તમને બીજા વાર્તાલાપમાં સ્વાધ્યાયમાં કહ્યું તું આંખો, હું જે તમને મોઢેથી કહેતો નથી એ મારી આંખો કહેતી હોય છે. જો તમને જોતા આવડે તો, અને જેને જોતા આવડે આંખોમાં એ ગુરુ છે, સદગુરુ એ છે અને આંખો જોતા આવડે છે. અમે ઘણી વાર અમારો હાથ બતાવીએ છીએ. એક મહાત્મા એ મને કીધું, ઘણા વર્ષો પહેલાની વાત છે, 50-55 વર્ષ પહેલાની વાત છે. શું મેં એમને કહ્યું, હા કે તમે પેલા ને કહેતા હતા ના કે તમારે હાથ કી રેખા એ બતાતી હે, આંખો આતા હે દેખને કો, મારા ભી હાથ દેખો. મને કે તુમ હાથ ક્યાં બતાતે હો, તુમ્હારી આંખો બતાઓ. ફકીર ફકીરે ની આંખો જોઈ રહ્યા હતા. ફકીરે એને કહ્યું આજે અમાવાસ્યા ની રાત્રિ છે, આવતી અમાવાસ્યા તો. એને કહ્યું સાહેબ એક દાડો મારો જતો નથી, ખુદાના વિરહમાં મને એક દિવસ જતો નથી, તમે એક મહિનાની મુદત નાખો છો. હા ફકીરે કહ્યું કે હવે મુરત આવતી અમાવાસ્યાને દિવસ. અને 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 પેલો મામદ બેઠેલો હતો ને સુલતાન આવી પહોંચ્યા, સુલતાન સાથે વઝીર પણ હતા. હા ફકીરના ખોળામાં માથું મૂકીને સુલતાન બેઠા, મામદ ઉભો થઈ ગયો, મામદ ચાલવા માંડ્યું. ફકીરે સુલતાન ને કીધું કે વો આદમી કો દેખા. હા એટલે સુલતાન ને તરત વઝીર ને કીધું કે ઉસકો પહેચાન લો. હુકમ, સુલતાને કહ્યું હુકમ. હા ફકીરે કહ્યું કે કલ સુબે ઉસકો દરબાર મેં બુલા કર, ઉસકો ખજાને કી ચાબી સોંપ દો તું. ખજાના તો તુમ્હારા જો ખજાનચીએ હોય સંભાલેગા, ચાબી ઉસકે પાસ રખને દો. હા ઓર 500 સોના મોર દેના પ્રત્યેક મહિના કા તનખા, દરેક મહિનાનો પગાર એને 500 સોના મોર આપજો. સમજ્યા ને, એક મહિનો રખને કા હે ઉસકો. બસ એ જ બન્યું. બીજી અમાવાસ્યા આવી પહોંચી. હા ફકીરે પોતાના શિષ્ય ને મોકલ્યો મામદ પાસે. બન્યું બીજે દિવસ સવારે પાલખી આવી પહોંચી. અરે મામદ મિયા કા રહેતા, મામદ મિયા. હા એની પત્ની દોડતી આવી. અરે સુલતાન ને પાલખી વેજી આપ કે લી, મેં પહેચાનતી નહીં થી. ઓહો હો હો હો, સુલતાન કા હૃદય મેં આપ કે લી ઇતના બડા ભાવે. અને મામદ મિયા બહાર આવે. શું સુલતાન ના માણસે હાથ જોડીને કીધું, દરબાર મેં સુલતાન આપકો યાદ કર રહે, આપકે લીએ પાલખી ભેજીએ. મામદ મિયા બેઠા. ના પાલખી જતી હતી ત્યારે મામદ નામ બધા સામે જોતા હતા, પાલખીમાં બેઠો છું, સુલતાન મને બોલાવે છે. હું તમને મામદ ની વાત નથી કરતો, હું તમને મારી વાત કરું છું, તમારી વાત કરું છું, આપણા માના પ્રત્યેક ની વાત કરું છું. સંસાર અસાર લાગે છે, દુઃખ ગર્ભિત છે, કારણ કે આપણે દુઃખી છીએ. દુઃખનું સોલ્યુશન જો આવી જાય પતી જાય તો આપણે ભગવાનને ભૂલી જઈએ. ખુશી મંદિર સ્વામી મળવા આવે ને આપણે કે હમણાં મને કામ છે જરાક. તું મામદની વાત નથી, મારી ને તમારી વાત છે. બસ દરબારમાં એમને 40 ખજાનચી તરીકે સુલતાને સોંપી દીધી, 500 રૂપિયા તનખો મળશે તમને. ખજાનચી તમારે મામદ સાહેબની અંડર લે. સમજ્યા કે નહીં? એક મહિના પછી જયારે શિષ્યને મોકલ્યો, ના ફકીર તમને યાદ કરે છે, આજે રાત્રે અમાવાસ્યાની રાત છે, તમારી દીક્ષાનું ઘણું મુહૂર્ત છે. મામદે કહ્યું કે હમણાં તો હું રોકાયેલો છું, હવે પછી હું આવી પહોંચી પાછું. અમારું ભગવાન સાથેનું જોડાણ આવું છે. તમે વિચાર કરજો, અમે હકાર સાથે નથી જોડાયેલા ભાઈ, અમે મારા સ્વાર્થ સાથે જોડાયેલા.
હરિભદ્ર સુરી મહારાજે કહ્યું છે કે આ ધર્મ ધનની ઈચ્છા હોય એને ધન આપે છે અને પુત્રની ઈચ્છા હોય એને પુત્ર આપે છે. આ ધર્મ હરિભદ્ર સુરી મહારાજ નું કહું છું, આ ધર્મ ધન ની ઈચ્છા વાળા ને ધન આપે છે, આ ધર્મ પુત્ર ની ઈચ્છા વાળા ને પુત્ર આપે છે, કામ ભોગ ની ઈચ્છા વાળા પુત્ર ની ઈચ્છા વાળા ને પુત્ર આપે છે, કામ ભોગ ની ઈચ્છા વાળા ને કામ ભોગ આપે. શું ના આપે તમે માંગો ને આ ધર્મ શું ના આપે એને એને ધર્મ ની શ્રેષ્ઠતા બતાવો જોઈએ. અમને કેમ નથી આપતો, અમને કેમ નથી આપતો? 27 વર્ષ અગ્રમ ગણનારા અને 3:30 વાગે ઉઠી 5:30 સુધી ભક્તામર ગણનારા મારા મિત્રો છે, હું ઘણા ને ઓળખું છું, એ પૂછતા હોય છે, હું એમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ સ્વાધ્યાય છે, આપણે સ્વાધ્યાય માટે ભેગા થયા છે, હું અને તમે સમજવાનો પ્રયત્ન કરીએ. ફરીથી કહું છું, સ્વાધ્યાય પુસ્તક વાંચી જવામાં નથી, પુસ્તકનું વાંચન આપણને આપણી પોતાની અંદર લઈ જવા માટે છે. હું અને તમે પોતામાં વિચાર કરીએ, હું અને તમે આપણે પોતે પોતામાં વિચાર કરી, કપરામાં કપરી વાત આ છે, તમારામાં કેટલો અહંકાર છે, કેટલી અસ્થિરતા છે, મારો વિલ પાવર કેટલો મંદ છે, બોલ્ડલી જોઈ શકું, બોલ્ડલી હું આમ જોઉં, બરાબર હું આમ જોતો વાત નહીં કે અહીંયા ગોળ થઈ રહ્યો છે, મને અહંકાર વડે, ક્રોધ માન માયા ને લોભ વડે, કસાયો વડે ને વિષયો વડે ભરેલો, છલાછલ દેખાડું છું. તમે આને નિરાશા નહીં માનતા, ઘણા માને છે, નવું એજ્યુકેશન લેનારો વર્ગ માને છે, અને એમાં તો હમણાં છેલ્લા 7 વર્ષથી યુરોપ અમેરિકા ફરું છું એટલે એની પ્રજા તો બહુ માને છે. ઘરે આપણી ભૂલ જોવી નહીં, જોવી ભૂલ બીજાની જ જો. એટલે અહીંયા કહેવામાં આવ્યું દુષ્ટ ગ્રહ કરો, પંચસૂત્રમાં પહેલું એ કહેવામાં આવ્યું, તમારું સમજદારતા લે છે અને તમે નિરાશ ન થાઓ. અરે મને ખબર પડી કે કોણ થયો છે, ખબર ન પડે કે શું થયું છે તો મુશ્કેલી છે, રોગનું નિદાન થવું છે. નિદાન થયા પછી પ્રભુએ કહ્યું છે એવો કોઈ રોગ નથી એ ગૌતમ જેનો ઉપાય મારી પાસે ન હોય, જેનો ઉપાય મારી પાસે ન હોય. આપણે પોતે પ્લગ થવું જોઈએ. તમે સમજવાનો પ્રયત્ન કરજો, તમે કાલને કાલ નવકાર નહીં ગણો, ચક્રમાં પણ નહીં ગણો, તમે પહેલા સમજો. પ્રભુએ જે ભાર મૂક્યો છે હું તમને કહું છું, હા હમણાં ને હમણાં આજથી ધર્મ શરૂ કરી દઈએ, શરૂ નથી થયો ભાઈ, તમે સમજાજો નથી ને તો શરૂ કેવી રીતે થયો છે? મેં અહીંના રસ્તા જોયા નથી ને હું ગાડીની ચાવી લઈને તરત ચલાવવા બેસી તો ચાલવા માંડી, ચાલીને ક્યાં જશો તમે? તમે પહેલા સમજવાનો પ્રયત્ન કરો, સમજવાનો પ્રયત્ન કરવો અને પોતાની સાથે જોડવાનો પ્રયત્ન કરવો, એને ભગવાને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કહ્યું છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં કઈ કરવાનું કહ્યું નથી, આવે તમે કરવા માંડશો, ન ન કરવું એમ નથી. અમને આચરણની એકદમ ઉતાવળ છે, હજી દર્શન જ્ઞાનનો પાયો મજબૂત થયો નથી. દર્શન જ્ઞાનનો પાયો મજબૂત કરવાની જરૂર છે. કરો આચરણ, તમે તમે સત્ય બોલો, તમે હિંસા ન કરો, તમે વ્રત પછી ખાન કરો, કરો બધું,
સમજવાનો પ્રયત્ન કરો, ને સમજવાનો પ્રયત્ન કરો કે જયારે બીજ પાંચમ આઠમ દરેક ત્રીજી તિથિ બીજ બે ને ત્રણ પાંચ પાંચમ પાંચ ત્રણ આઠ આઠમ આઠ ને ત્રણ અગિયાર 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 ત્રણ ચૌદ વ્રત કરવું જોઈએ. શા માટે બીજમાં ને ત્રીજમાં શું કહે છે? તમે સમજો ત્યારે તમને લાગે બીજમાં કરવું જોઈએ. એનું કારણ આ છે, દેરાથરમાં આવું ને ભગવાનને પગે લાગવું, રસ્તામાં ભગવાનને પગે લાગવું, તો દેરાથર એ દેરાથર છે. અહીંયા મંદિરે મંદિર છે, મંદિરનું એક એટમોસ્ફિયર છે, એનું એક રેડિયેશન છે. અહીંયા ઘણા હોય આવીને ભક્તિનો વિચાર કર્યો છે, દારૂના પીઠામાં અને દેરાથરમાં ફેર છે. એક વાર સમજમાં આવી જવું છે, પછી વ્યક્તિ દારૂના પીઠામાં બેસીને નૌકાર ગણે, એને ખબર દેરાથર એ દેરાથર એ દેરાથર છે. દેરાથરનો પથ્થર અને દારૂના પીઠાનો પથ્થર એ બેમાં ફેર છે. અહીંયા જેના પગલા પડ્યા છે ને ત્યાં જેના પગલા પડ્યા છે, આસમાન જમીન જેટલો ફેર છે. આ સમય દર્શન જ્ઞાન છે. આ સમય દર્શન જ્ઞાનનો આપણે વિચાર કરવો, સ્વાધ્યાય એ માટે છે કે આ સમય દર્શન જ્ઞાન આપણે પ્રેક્ટિસ કરીએ, અન્યથા શરણમ નાસ્તિ. આપણે એની જોડે જોડાવા માંગીએ છીએ. આપણને ખબર છે પંચસૂત્રમાં એને સાત વિશેષણ આપ્યા, સાત વિશેષણ નમો ઉભી મંગલાચરણ છે પંચસૂત્ર. પ્રભુને હુંને તમે ઓળખતા નથી, આ સાત પ્રકાર આ પ્રભુને ઓળખે છે અને એ સાત પ્રકારે આપણને આ પ્રભુનો પરિચય આપે છે. અને એ પરિચય વિશ્વાસથી માંગવાનો છે. મને કઈક કોઈ તમે મને કહો સમજાય ને, તમને ખોટું કહેવાનો હક નથી. આ ભાઈએ મને કીધું આમનું નામ ઇન્દ્રજીતભાઈ છે, તો એમાં ઇન્દ્રજીતભાઈ જ હશે, એમને મને ખોટું કહેવાની શું જરૂરિયાત છે, એમને ઓળખે છે. એમ આ શાસ્ત્રકારને જેને અસત્ય બોલ ક્યારે પણ જીવનમાં નહીં બોલવાની પ્રતિજ્ઞા લીધી છે ચિરંતનાચાર્ય, તો હું ક્યારે અસત્ય નહીં બોલું. મેં એને તમે તો આમને કઈ પ્રતિજ્ઞા લીધી નથી, તમે મારો પરિચય કહો આ કિરણભાઈ છે, તમે કેમ આ મગનભાઈ છે એમને કીધું. તમારે કઈ જૂઠું બોલવાની પ્રતિજ્ઞા નથી કે હું નહીં બોલું? ના, પણ તમે શું કરાવો બોલો, વિના કારણ જૂઠું કોઈ બોલતું નથી. એમ વિના કારણ એને આ વિશેષણ આપવાની જરૂર નથી. એને આ વિશેષણ પરિચય અનુભવ પછી આપે છે. અને વિશેષણ એ માટે કામના છે હું અને તમે આપણામાં આ અનુભવ પ્રગટાવશે. વિતરાગનું તમે ધ્યાન કરો, વિતરાગ એક પદ એવું છે, નમો વિયરાગાણ નમો વિયરાગાણ નમો વિયરાગાણ. તમે વિતરાગનું ધ્યાન કરો, વિતરાગત્વ આવતું છે. મોહ જતો જાય, દ્વેષ જતો જાય અને રાગ જતો જાય. વિતરાગ તો થાય છે રાગ દ્વેષ અને મોહમાંથી, પહેલો મોહ જેવો છે. અને મોહનો અર્થ અજ્ઞાન છે, મોહનો શાસ્ત્રીય અર્થ અજ્ઞાન. અમે મોહ એટલે આ સંસારમાં પદાર્થો ઉપરનો, વ્યક્તિ ઉપરનો, આપણા બાળકો ઉપરનો, સ્નેહી સ્વજન પતિ પત્નીને એકબીજા ઉપરનો, માતા પિતા ઉપરનો, ના 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 ના, એ માત્ર મોહ નથી. મોહ એટલે અજ્ઞાન છે, આપણને ખબર નથી. આપણે જાણતા નથી, આપણે આપણને જાણતા નથી, નથી જાણતા આપણે. એટલે દ્વેષ ભર્યો છે, રાગ ભર્યો, અનુકૂળ જે જે કોઈ ગમે છે એના ઉપર રાગ છે, જે કોઈ નથી ગમતો એના ઉપર દ્વેષ છે, એના ઉપર દ્વેષ છે. અજ્ઞાન જ્યારે જાય છે ત્યારે આપણને દેખાય છે કે આ દ્વેષ નેગેટિવ છે. મારો દ્વેષ જીવનમાં દ્વેષ જ લાવશે. દ્વેષ આવ્યો છે, મેં દ્વેષ ફેંક્યો છે, મેં દ્વેષ ટેલિવાઇઝ કર્યો છે અત્યાર સુધીમાં, હા, એટલે દ્વેષ આવ્યો છે. નમો વિય રાગાન, એક એક પદ જે છે, એક એક પદ અનુભૂતિ માટે. તમને ખબર નથી આ શાસ્ત્ર છે, આ શાસ્ત્ર છે. શસ્ત્ર એટલે સંસારના દુશ્મનને મારે, અને શાસ્ત્ર એટલે ભાવની અંદર જે ક્રોધ માન માયા લોભ કસાય વિષય વગેરે હરીને મારે, એ શાસ્ત્ર છે. એ ફળ એમાંથી પ્રાપ્ત થાય છે. કારણ જેમને શત્રુઓને હણી નાખ્યા છે એવા હરિહંતે આ પ્રગટ કર્યું છે. નમો વિરાગાણો સપર્ણમ દેવિંદ પૂજ્યા, એ સાથે વિશેષણો સાંભળ્યા પછી સમજ્યા પછી
એમાં ઉડા ગયા પછી વિશ્વાસ બેસી જાય છે. અન્યથા શરણમ નામથી, અને ત્યારે આ મંગલાચરણ આવે છે. અન્યથા શરણમ નામથી, મારે કોઈનું શરણ નથી. નથી એટલે અરે ભગવાન હું અનાજ છું ને મારે કોઈનું શરણ નથી, આ દુનિયામાં કોઈ મારો હાથ પકડતું નથી એમ નથી. શાસ્ત્રકાર કહે છે અન્યથા મારે કોઈનું શરણ લેવું નથી. તમે એક શરણમ મમ, આ તમારું જેના અર્થાત વિશ્વ તણ છે એવા એક માત્ર તમે, એનું મારે શરણ છે. ત્યારે આવે છે મારે તમારું શરણ લાવવાનું છે. આ સ્વાધ્યાય છે. તમે જયારે આ કરો, દરેક ને આપણે આપણા તપવાના છીએ. તમે જયારે આ કરો ને રોકાઈ જજો. તમે દોડો ને બે પાના થયા, ત્રણ પાના થયા, ચાલો સાત્ર પૂરું થઈ. મિત્રો સ્વાધ્યાય કરે છું એમને જાણું છું ને, એક સૂત્ર કર્યું, બીજું કર્યું, ત્રીજું કર્યું, શું પંચિંદ્ય થઈ ગયો, સમજ્યા ને સુદગુરુ વાંદના થઈ ગયા, આ થઈ ગયું, તે થઈ ગયું, લોકો ચૌદ થઈ ગયું. હવે જલ્દી અમારી નજર પહોંચવા ઉપર છે, પહોંચવા ઉપર નજર નહીં રાખું, ચાલવા ઉપર નજર. તમને સ્વાધ્યાય તમે પૂરું ક્યારે થાય? ના ના ના, પૂરું ક્યારે થાય નહીં, મારામાં શરૂ ક્યારે થાય, મારામાં તત્વાર્થ ક્યારે આવે? સમય દર્શન ના ને ચારિત્રાણી માંથી સમય શબ્દ આવ્યો છે. હજી તમે આ વિચાર કરો, તમે હાલતા ચાલતા હોય, ગાડી ચલાવતો હોય ત્યારે સ્વાધ્યાય ચાલતો હોય અંદર, અને અને તમારું ધ્યાન ગાડી ચલાવવામાં બિલકુલ હોય. હું તમને એમ નથી કહેતો તમે એક્સિડન્ટ કરી બેસો, ના 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 બિલકુલ નહીં. મેં હમણાં કોઈને જેમ કહ્યું એમ, આ આપણે સ્વાધ્યાય કરીએ ને એમાં સ્વાધ્યાય કરતી વખત મને એકાગ્ર રાખીએ, પહેલું લેવલ છે. આખા દિવસમાં દાંતણ કરતા, બ્રશ કરતા આવીએ કે નાતા આવીએ, ઓફિસમાં આવીએ કે ગાડી ચલાવતા આવીએ, ત્યારે આપણું મન સ્વાધ્યાયમાં હોય સતત, એ બીજું લેવલ છે. અને ઊંઘતા આવીએ ત્યારે સ્વાધ્યાય હોય, ત્રીજું લેવલ છે. સ્વાધ્યાય નું નામ એ છે મન રૂપી જે પારો છે એનો પાવડર બનાવી દેવાની છે, અને બની જાય છે. મહાત્માઓ એ બનાવ્યું છે, મહત્વની વાત એ છે એમનામાં મન કઈ રીતે છોડવું. હું એટલે આ પ્લગ કરવાની ઉપમા વારંવાર, તમે એનામાં પ્લગ કરો. ચક્રોમાં નવકાર ગણી અને ટોક વિથ ગોડ એમ કરવું પડશે. હું મિત્રોને પૂછું છું, અહીંયા આવ્યા પછી એક મહિનો થશે, ઘણાને પૂછું છું, એ કેળ ભાઈ થાય છે, એક એક વખત તો કરીએ છીએ, નથી આમ સતત નથી ચાલતું. અરે અરે, પેલી ભારત ગયા ને 3.5 લાખ રૂપિયાની રાણી બગડીઓ બનાવી હતી, મૂકી દીધી ક્યાં? તો ભાઈ તમે શોધતા નથી? પહેલી એ શોધી, બે દાડા રજા લઈને જોબમાં હતી કે ક્યાં ગઈ, ક્યાં મૂકી, ક્યાં મૂકી, અને શોધી કાઢી આ રહીને પછી સેફમાં મૂકી દઈએ. તમને એટલી ઉલટ થઈ નથી થઈ, 3.5 લાખ રૂપિયાની મને ને તમને, હીરાની બંગડીઓની મને ને તમને જેટલી કિંમત છે, ગ્રીન કાર્ડની ને કામના ડોક્યુમેન્ટની જેટલી કિંમત છે, મને મારા પાસપોર્ટની જેટલી કિંમત છે, નવકારની છે? પાસપોર્ટને લીધે નવકાર છે કે નવકારને લીધે પાસપોર્ટ છે? મેં વિચાર કર્યો, ભરત મહારાજની હું જેમ વિચાર કરું ને, આંગળી અંગૂઠી ને લીધે આંગળી શોભે છે કે આંગળી ને લીધે અંગૂઠી શોભે છે? નાના હેરી વિલ્ટન ના શોરૂમમાં અંગૂઠીઓ પડી હોય તો શોભે છે કે તમે આંગળી પર લગાડો તો શોભે છે? માં શોભે, તમે વિચાર કરો. હું સ્વાધ્યાયમાં લઈ જઉં છું, સ્વાધ્યાયમાં લઈ જઉં છું. પાસપોર્ટ ને લીધે નવકાર છે કે નવકાર ને લીધે પાસપોર્ટ છે? અમને સમજાય, અમારી શ્રદ્ધા મેં તમે, એ શ્રદ્ધા નથી, એ શબ્દ ચાલો તારે શ્રદ્ધા રાખીએ. તમે એમ કહો છો ને મારો આ પ્રોબ્લેમ પતી જશે, ચાલો ભગવાન શ્રદ્ધા રાખું. શ્રદ્ધા શ્રદ્ધા મને કથા કેવી નથી, ગણપતિની ભક્તિ કરતો હતો, ગણપતિને મૂકી દીધા, દુર્ગાની ભક્તિ કરવા લાગ્યો. હા, એ તો લાગ પડે દુર્ગાને મૂકી દે. હું ભાઈ હનુમાનની ભક્તિ કરે,
હું તમે જેમ ખારો ખોદીએ છીએ ને 27,000 લાગે છે, ચોક્કસ લાગે છે. ઋતિમંડળ ગયું 5-5 ફૂટ ના 50 લાખ કુવા ખોદો ને પાણી નીકળે. સમજવા પ્રયત્ન કર, મારી વિનંતી તમને એ છે, રિક્વેસ્ટ શું, આ બધું મને સમજાવતા ગુરુ મહારાજ ને જે પરિશ્રમ લેવો પડ્યો છે 3 વર્ષ એમાં સમજાઈ ગયા પછી પછી તમે મને સાંભળશો. તમારે સાંભળવાની જરૂર નહીં રે ને, એ જરૂર નથી. તમારી મસાલ ખલગી જાય પછી ક્યાં જરૂર છે. મને માર્ગ એ છે, હું અહીંયા આવું છું ને, તમને મળું છું ને, આ કહું છું, મારે મસાલ ખલગાવી છે. તમે માત્ર, તમે માત્ર સ્વાધ્યાય કરાવનાર ઉપર આધાર રાખો. અરે તમે સ્વયં સ્વાધ્યાય બની જાઓ. સ્વાધ્યાય કરાવનાર ઉપર આધાર રાખવાનું ભગવાને કહ્યું ને, ભગવાને કહ્યું બસ માર્ગદર્શક એની આંગળી ક્યાં સુધી પકડી રાખશું. અને એને એ વિચારવો જોઈએ, તમારી આંગળી મૂકી દો તમને એટલું આવડી જાય. ભગવાને જ્યાં સુધી કીધું તમે આગળ વધો, તમે મને પણ મૂકી દો, કારણ કે સ્વયં ભગવાન તમે છો. ધ્યાન માર્ગ ની અંદર આગળ વધતા એ આવે છે, પ્રભુનું ધ્યાન કરવાનું, પછી પોતામાં પ્રભુ પ્રગટ થઈ જાય, પોતે પોતાનું ધ્યાન કરવાનું. આનંદજી મહારાજે કહ્યું, નમો નમો હું મુજ ને નમો નમો મુજ નમો મુજ રે, હું મને નમસ્કાર કરું છું. કઈ રીતે આવે? આજ માર્ગ છે, આજ માર્ગ. અન્યથા શરણમ નાસ્તિ, મારે બીજા કોઈનું શરણ લેવું નથી, લેવું નથી મને, કારણ કે મને સમજાઈ ગયું છે. શરણ લેવા યોગ્ય 3 ભુવનમાં 3 કાળમાં કોઈ હોય તો તું જ. તસ્માદ કારુણ્ય ભાવે, અનંત કરુણા તારામાંથી વર્તી રહી છે, નહીં તો કારુણ્ય ભાવે ને કે નહીં. જીનેશ્વર માટે કારુણ્ય ભાવે ને કેમ કીધું? અમે એના રાગ દ્વેષ રહીત પણ એને સમજ્યા નથી, એની કરુણાને પણ અમે સમજ્યા નથી. ગઈ વર્ષે આપણે એના ઉપર ઘણી ચર્ચા કરી છે, 1990 ના સ્વાધ્યાય. તમે એની સામે ઉભા રહો ને વર્ક કરવા માટે, તમારે એની સામે ઉભા રહેવું છે, એની સન્મુખ થવું છે. હું ને તમે જો એની સન્મુખ થઈએ, એની કરુણા વર્ક કરે, તસ્માત કારુણ્ય ભાવે ન રક્ષ રક્ષ જનેશ્વર. હે ભગવાન, તમે મારી રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા બે વખત રક્ષ રક્ષ જનેશ્વર. તમે મારી સંસારના વ્યવહારમાં રક્ષા કરો, તમે મારી પરમાર્થમાં રક્ષા કરો. મારો વ્યવહાર એવો મળે બને મને પરમાર્થમાં લઈ જાય, તમે આ ભાવે મારી રક્ષા કરો, તમે આવતે ભાવે મારી રક્ષા કરો. તમે મારા બાહ્ય સાધનોની રક્ષા કરો, મારા દેહની, મારા સ્વાસ્થ્યની, મારી ઇન્દ્રિયોની, મારી સમજણની, અને તમે મારા અંતરકરણની રક્ષા કરો, મારી બુદ્ધિ ની, મારા હૃદય બે છે. તમે જેટલા બે માં જઈ શકો, નીચે ને ઉપર, નીચે ને ઉપર, નીચે ને ઉપર, બહાર ને અંદર, બહાર ને અંદર, સ્થૂળ અને સૂક્ષ્મ, તમે જેટલામાં જાઓ એટલામાં જાઓ, તમે જઈ શકો એટલામાં જાઓ. એ રક્ષા કરે છે, અવશ્ય રક્ષા કરે છે. તમે એમાં કોઈ વિચાર વિકલ્પ પણ કરશો નહીં. 7 પ્રકાર એટલા બોલ્ડલી કહ્યું, જેટલા બોલ્ડલી કહ્યું છે, રક્ષ રક્ષ જેને. હા, એને તો રિક્વેસ્ટ જ કરી છે, એને આપણને બોધ નથી આપ્યો કે તમારી રક્ષા કરશે. નહીં તો ઘણા લોકો એવા આવે છે કે આવા પાઠના, ભગવાન તમારી રક્ષા કરો, અમારી રક્ષા કરો, આપણી રક્ષા કરો. ના 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 ના, એને પોતે પ્લટ થઈ ગયા. રક્ષા રક્ષા જેને સ્વર, એ રા આવતા આવતા એમાં પ્લટ થઈ ગયું, ભગવાનમાં આપણે પ્લટ થઈ ગયા. આમાં તો અહીંયા જોઈએ પણ ખરું, ભારતમાં ઘણા દેરા સરો છે કે એની અંદર આવો પોઈન્ટ મૂક્યો ન હોય કે રેકોર્ડિંગ થાય. આ ભગવાન એક એવું પોઈન્ટ છે, તમે ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે રીતે રેકોર્ડ કરી શકો. તમે આફ્રિકાના જંગલમાં ગયા હો, તમે તમારા ઘરમાં હો, સમજ્યા ને, બપોરનો સમય હોય કે મધ્યરાત્રિએ 3 વાગ્યા હોય, અને આનામાં પ્લગ કરવા દેરાસરમાં જવાની જરૂર નથી, અરે દેરાસરની જરૂર નથી. તમે તમારી અંદર એને પ્લગ કરી શકો, તમારી ઈચ્છા જોઈએ, તમારી તીવ્ર ઉત્કંઠા જોઈએ, તીવ્ર ઉત્કંઠા કે પ્રભુ મને તારામાં ક્યારે પ્લગ કર.
શકો ને તો પણ સાત પ્રકારે ઉપાય બતાવો. તમે વિનંતી કરો, તમે એમને રિક્વેસ્ટ કરો. ચક્રોમાં જયારે તમે નવકાર ગણો ત્યારે ત્યારે તમે ઉપાધ્યાય ને કહો નમો ઉવજ્જયાણમ. તમે એ વખતે તમે આચાર્ય ને કહો સમજાને નમો આયર્યાણમ, મને સ્પિરિચ્યુઅલ એનર્જી આપ, હું પ્લગ કરી શકું. હું નથી પ્લગ કરી શકતો કારણ કે મારામાં અધ્યાત્મ નું બળ નથી. હું પ્રમાદી છું. તમે કહો ચક્રોમાં નવકાર એ માટે ગણવાનો છે, સામાન્ય વ્યક્તિઓએ આપ્યો નથી. હું તમે ખરું કહું છું, જેને મને આપ્યો એને મને કહ્યું તું સમજાને શું આનું મૂલ્ય છે. શું મેં હાથ જોડ્યા, મેં કીધું આપ ફરમાઈએ, આપ જો મૂલ્ય બોલે વો મેં દે દઉં. તો કઈ એક લક્ષ મૂલ્ય, મેં કીધું 1,00,000 રૂપિયા. મેં તું ક્ષમા કરના, મારી પાસે ઇતના નહીં હે કે મેં રૂપિયા કી બાત નહીં કરતા, મેં લક્ષ્ય કી બાત કરતા હું. ઓહો, મને સમજાઈ ગયું. અમે બધી જયારે લક્ષ્ય ની વાત આવે ને એ વખતે અમે લાખ જ સમજીએ છીએ. હા, એક લક્ષ્ય મુદ્રા ની અંદર ભદ્રા શેઠાણી એમ કે પેલું લીધું છે, શું દેવ પેલું વસ્ત્ર લીધું, 1,00,000 રૂપિયા ની કિંમત. હું ને તમે જે વખતે પાઠ કરે 84 લક્ષ યુવાની 7,00,000 સુધી કહે 7,00,000 અપકાય, અમે લાખ જ સમજાય છીએ. 10,000 10 વખત આવે તો અમે લક્ષ્ય સમજ્યા નથી. ગુજરાત અત્યારે આપણે આવશ્યક સૂત્રમાં નથી જતા. એને 84 લક્ષ આપ્યા. મને કોદાડો આ વિચાર કર્યો નથી. એમ અમે જયારે આવે ને ત્યારે મેં લક્ષ્ય કર્યું એને કહેતા સમજા. એ હસવા લાગે મને કે આ બન્યો હો ને પ્રત્યેક 12,00,000 રૂપિયા મેં ખતમી કરતો હું. કે એક સરસ વાત કીધી મને કે જીસકો દેના ને ઉસકો બોલા કે 1,00,000 રૂપિયા ચેરિટી કરના, એ દેતા હું મેં. તમારી પાસે 10 લાખ હોય ને 1,00,000 ચેરિટી કરના, તો વો લોકો કિંમત માલુમ હોય. મેં તમને આ કહી નથી તરત, હું કોઈને આ તરત કહેતો નથી. અનલેસ એન્ડ અનટિલ વી ડુ નોટ પે ધ પ્રાઇસ વી કાન્ટ ઓનર એ પર્ટિક્યુલર થિંગ, વી કાન્ટ એપ્રિશિએટ. અમે જ્યાં સુધી એની કિંમત આપી નથી સમજ્યા ને, $25 મેં ખર્ચ્યા છે તો મને ખબર છે આની કિંમત $25. અને આ બોલ પેન છે ને પૈસા આપે ધીકુમાઈ ગયો તો બીજી મળશે, બોલ પેન તો પડેલી જ હોય છે ના. અમારી દીકરીના ખાનામાં ને આ મિત્રોના ખાનામાં બીજી લઈ લઈશું આપણે. આની કિંમત નથી, આની કિંમત નથી, આની કિંમત અમૂલ્ય છે સમજ્યા ને. એક વખત એક મારા મિત્રે મને કીધું તમે માંગો એ આપું તમને, આ મને પેન આપી દઉં. મેં કીધું લઈ જાઓ પેન તમે તો સમજ્યા ને. મને કે આશીર્વાદ દઈને આપો કે તમે લખો છો મારાથી લખાય, એ તો મારા હાથની વાત નથી. આશીર્વાદ આપવાનો અધિકાર મને આવ્યો નથી. એને એની કિંમત સમજાય હતી, મને આની કિંમત સમજાય. આ કિંમત સમજવાની વાત છે. મેં તમને કહ્યું ને અમે બધી વસ્તુની કિંમત ધનમાં આંકી છે, એટલે ધનમાં આંકનારને તમારે જો આની કિંમત આપવી પડી હોત ને તો તમને લાગે ચક્રોમાં નવકાર ગણવાની વાતે કિંમત જ ચૂકવવી પડી. અરે હોય વસૂલ કરી દઈએ કિંમત, વસૂલ કે. ઘણા ઘણા મિત્રો પિક્ચર જોવા જાય ને કેટલો કિરણભાઈ કંટાળો આવ્યો સમજાય, પણ હવે 3.5 રૂપિયા ખર્ચ્યા હતા એટલે ખાવા પડી જાય. દેખી લો 3.5 ખર્ચ્યા એટલે તમને 1.5 કલાક બગાડે, ખબર તો પડી ગઈ ને 1.5 કલાકમાં કે પૈસા પડી ગયા છે. ભાઈ તો હવે પડી ગયા હતા, ખીતું કતરાઈ ગયું આપણું, 1.5 રૂપિયા કીધા માંથી પડી ગયા. વાયુ વેસ્ટેડ ઓર પ્રેસિયસ એનર્જી. પણ અમારું આ છે, અમે છીએ. હું તમને એ માટે કહું છું અમે અમને ઓળખી શકીએ. સ્વાધ્યાયમાં પહેલું કામ પોતે પોતાને ઓળખવાનું છે. વી હેવ ઓલવેઝ ઓવર વેલ્યુડ, સમજ્યા ને. અમે અમારી ઓવર વેલ્યુ કરી છે તો એ એક વાર આપણે સમજાઈ ગયું તો તમે તરત આચાર્યને કહેતો મને શક્તિ આપો, તમે શક્તિ આપો. અને તમે જુઓ, તમે જુઓ 30 દાડા તમે કહો આચાર્યને મને બળ પ્રાપ્ત થાવ, ઉપલબ્ધ થઈ શકું. નમો ઉપાધ્યાય, ઉપાધ્યાય એ રીત બતાવો. મારી પ્લગ કરવામાં ક્યાં ભૂલ છે? ભગવાન સાથે હું કેમ જોડાતો નથી? જોડાણ કેમ આવતું નથી? આ નવકાર કેમ ફળતો નથી? આ કેમ નથી ફળતો? ખામી ક્યાં છે મારી? અમને વિશ્વાસ નથી. અંદરથી ઉપાધ્યાય જવાબ આપે, અમને વિશ્વાસ નથી. હવે બીજાને પૂછે, ઘણા મને પૂછે છે કે ઘણા કઈ રીતે નવકાર તમે ઉપચાર કરો ને. મેં કીધું તમે ઉપાધ્યાય ને પૂછો,
તમે મને પૂછો છો, હું ઉપાધ્યાય થી ચડિયાતો નથી, હું તો આ સાથે માં એક જગ્યાએ આવું. એમને તમે ઉપાધ્યાય ને પૂછો, પૂછો એમને, તમને વિશ્વાસ નથી અંદર. સાચી વાત છે, અમને જેટલો બહાર પર વિશ્વાસ છે એટલો અંદર પર વિશ્વાસ. અન્યથા શરણમ નાથી તો અમે એક અશરણમ તત્માન કાળું ને માર રક્ષ રક્ષ જિનેશ્વર. આ જિનેશ્વર, આ જિનેશ્વર સમજા ને, આ ઈશ્વરે જેનું પ્રગટ થઈ ગયું છે. શું મને કથા યાદ છે, પંચસૂત્ર માં જવા માટે મહત્વની કથા. રાજગૃહ નગરી ની અંદર જીન દત્ત નામે શ્રેષ્ઠી, આપણે બધા શ્રેષ્ઠી તરીકે જન્મ્યા છે. શું શ્રેષ્ઠતા લઈને જે આવે છે શ્રેષ્ઠી છે. હું ને તમે બધા શ્રેષ્ઠતા લઈને આવે છે, અને આપણી જે શ્રેષ્ઠતા છે, પોટેન્શિયલ છે, એને મેનિફેક્ટ કરવાની છે. મને મેનિફેક્ટ કરી નથી, અપ્રગટ છે એને પ્રગટ કરવાની છે. સુખી હતા, શ્રીમંત, યાચકો એમના ઘરે આવતા, મુનિ ભગવંત એમને ત્યાં પધારતા, વોરાવતા. સમજાને એક વખત અમને વિચાર, શું હું દાન ધર્મ પાડું છું, ભક્તિ કરું છું, પ્રભુ પ્રત્યે આસ્થા છે, આ ધર્મ બરાબર છે, આ ધર્મ છે. એક માનવા આવેલા એમને પૂછ્યું, શું કરો છો? અને બાકી તથા ગરવાની ભક્તિ કરું છું, તું જ ભગવાન છે, હું તારે શરણે છું. સમજા એ મહાત્મા એ પૂછ્યું, નૌકાર ગણો છો? ટાઈમ મળે તો ગણી લો, કોઈ વાર કોઈ વાર ગણવું એ ખરો, કેટલા ગણો? એક બે ત્રણ ગણું. મહાત્માએ નવકાર આપો, નમો વરી હનુદાન પરમ હવાઈ, એમને કહ્યું પાપનો ક્ષય થાય અને અને મંગળ વધતું જાય. તમે બધી સ્વીચો ઓન કરો તો કોઈ ને કોઈ બધી સળગે. શું કદાચ દેવતા જો પ્રગટ થઈ જાય તો શું માગશો ખબર છે? શું માગું સાહેબ? વર્તમાન ધર્મ માગ છો, જો મારો ધર્મ વધતો જાય. એ મહાત્મા ચાવી આપી, વર્તમાન ધર્મ. શેઠે મનમાં થઈ ગયું, ધર્મ વર્તમાન નો હોય છે, વધતો જતો જાય. અને આ વર્તમાન નો ધર્મ છે. 24 માં તીર્થંકર નું નામ મહાવીર સ્વામી તો છે, પણ વર્તમાન છે. તમે લોકસ્થ બોલો ને તો એની અંદર ઋષભ, અજિત, અસંભવ, અભિનંદન, તો એમાં પાસમ તો વર્તમાન છે. પાસમ તો મહાવીર છે, કેમ નથી? એ મહાવીર કે તો એ બરાબર પ્રાસ અને માત્રા નો બધો મેળ મળી જાય. નહીં નહીં નહીં, સાડા ત્રણ આંટામાં કુંડલીની માં લોકસ્થ જે ગણવાનો છે, અંદરની કુંડલીની અંદરનું દૈવત, દૈવત જગાડવા માટે ગણવાનો છે. એ વર્તમાન હોવું જોઈએ, વધતું જતું જાય. ભગવાન નું નામ એ માટે છે. આપણને મળેલો ધર્મ એ વર્તમાન નો ધર્મ છે. વર્તમાન નો ધર્મ વર્તમાન જ હોય, વર્તમાન નો ધર્મ ઈયમાન ન હોય. રોજ ઘટતો જાય, રોજ ઘટતો જાય, રોજ ઘટતો જાય, ન હોય. એ મહાત્માના શબ્દોમાં એ બળ હતું, કદાચ દૈવત પ્રગટ થાય તો વર્તમાન ધર્મ માગજો, દેવતા આવે તો એને કહેજો મને વર્તમાન ધર્મ પ્રાપ્ત થયો. છેટે પકડી લીધું, વર્તમાન ધર્મ હોવો જોઈએ. દૈવત તો પ્રગટ થશે ત્યારે થશે, પણ ગઈકાલ કરતા આજે આજે ધર્મ ચડિયાતો હોવો જોઈએ. ધર્મ ચડિયાતો હોવો જોઈએ. અમે કોઈ જાણું એ વિચાર કર્યો આપણો ધર્મ ચડિયાતો? ના ના, દર મહિને પણ વિચાર કર્યો
ગયા બેસતા મહિને જા ગયા બેસતા મહિને આપણે શાસ્ત્ર બનાવ્યું હતું, તેરા સદમાં આવ્યા આપણે શાસ્ત્ર બનાવ્યું હતું, જે પેલો રવિવાર આવ્યો એમાં આ વખતે બનાવીએ છીએ. પણ તમારો ધર્મ ગયા વર્ષ કરતા વધ્યો કે તમે ત્યાં ને ત્યાં જ છો? ગયા મહિના કરતા વધ્યો? પછી આવશે કે ગયા અઠવાડિયા કરતા વધ્યો? અને પછી આવશે ગઈકાલ કરતા વધ્યો? ગઈકાલ કરતા વધ્યો, ગઈકાલે હું મળ્યો તો એના કરતા ધર્મ વધ્યો છે કે ઘટ્યો છે? કાલ હું અહીંયા જે આવ્યો હતો ને આજે અહીંયા આવ્યો છું, ધર્મ વર્તમાન મને ખબર છે કે મારા નિખિતામાં સમજે ને કેટલું પરચુરણ છે ને કેટલી નોટો છે મને ખબર છે, એમાં વધી કે ઘટી દરરોજ આપણે વિચાર કરીએ. તમે ધંધામાં જાઓ છો, જોબ પર જાઓ છો, દર વખતે વિચાર કરો છો. તમે ઇન્વેસ્ટમેન્ટ ના ભાવ જુઓ છો, વધ્યું કે ઘટ્યું, વધ્યું કે ઘટ્યું, દર વખત જુઓ છો તમે. લાગ્યું કે ધર્મ વધવો જોઈએ, દૈવત પ્રગટ થઈ. હું ને તમે કથામાં આવે છે દેવતા પ્રગટ થયા, દેવતા પ્રગટ થયા, અંદર નું દૈવત પ્રગટ. દેવતા તો પ્રગટ થવાના હશે ત્યારે થશે, પણ એ પહેલા અંદર દૈવત પ્રગટવું જોઈએ. હું ને તમે જો અંદર દૈવત પ્રગટ કર્યું, મારામાં દૈવત પ્રગટ થયું, સાત ચક્રોમાં નવકાર ગણવાની પ્રક્રિયા એ માટે છે. અંદર નું દૈવત પ્રગટ, અંદર નું સમજી લો. આ હું તમને ચાવીઓ કહું છું, આમાંની એક ચાવી મારી નથી, મહાત્માઓની છે, અનુભવી મહાપુરુષોએ આ ચાવીઓ આપી છે. 50 વર્ષ સુધી મેં પરિશ્રમ કર્યો છે જંગલોમાં ભટકવાનું, હા હિમાલયમાં ને ગિરનારમાં ને આબુમાં ને તારંગામાં ને અહીંયા ને ત્યાં. અને આ મહાત્માઓ પાસેથી જૈન જૈનેતર કોઈ સૂફી કોઈ ફકીર ના એ મને આપી દીધું છે. તમે સમજવાનો એ પ્રયત્ન કરજો, આ મળશે નહીં તમને, નહીં મળે, કોઈ પુસ્તકમાં આ હોતી નથી, આ પુસ્તક થી પરેની વસ્તુ છે. અને એક ચાવી મળી હશે ને પુસ્તક ખુલી જશે. તમે પુસ્તક ઉપયોગી છે, ઓળખું ઉપયોગી છે, નદી પાર કરવા માટે ગાડી ઉપયોગી છે, ઘરે ત્યાં અહીં આવવા માટે. હું ગાડી અંદર લઈ આવું, હું ગાડી બહાર લઈ જાય પછી જ્યાં સ્થાને પહોંચ્યા પછી ઓળખું મૂકી દેવાનું. શાસ્ત્ર ઉપયોગી છે, શાસ્ત્ર મૂકી દેવાનું છે, અનુભવ પ્રગટ કરવાનો છે, લક્ષ અનુભવ પ્રગટ કરવાનો છે. આ ચાવીઓ અનુભવ પ્રગટ કરવા માટેની ચાવીઓ છે. તમે એમાંથી એક જો પકડી લેશો ને કલ્યાણ થઈ જશે, કલ્યાણ થઈ જશે. આમાંથી એક ચાવી પકડી લેશો તો હું તમને આગ્રહ એ માટે કરું છું કે આ જે ચાવીઓ છે એ મહાત્મા પુરુષોએ જે ચાવીઓ આપી છે, મહાત્મા પુરુષોએ જે ચાવીઓ આપી છે એમના અનુભવમાંથી આપી છે, એમના અનુભવમાંથી આપી છે. એ જ દત્ત શેઠ દરરોજ વિચાર કરે. શાસ્ત્રમાં એટલે કહ્યું છે અંદરનું દૈવત પ્રગટ ન થાય ત્યાં સુધી બહાર દૈવત પ્રગટ થતું નથી. દેવમ ભૂત્વા દેવમ યજે, આ શાસ્ત્રનું મહાવાક્ય છે. દેવ બનીને દેવની પૂજા થઈ શકે. અદભુત છે. અત્યારે એટલો સમય નથી કે જેથી હું તમને દેવમ ભૂત્વા દેવમ યજે કેમ છે કે તમે જયારે એટલા ઊંચે ચડો તો તમે એની પૂજા કરી શકો. એ માટે એટલી જ પૂજા કરતી વખતે એ ભાવમાં તમારે જવું જોઈએ, સદભાવનામાં જવું જોઈએ, તમારું એસેન્ડિંગ સ્પાઇરલ હોવું જોઈએ, તમારી ચડતી ભાવધારા થવી જોઈએ. દેવમ ભૂત્વા દેવમ યજે, દેવ બનીને દેવની પૂજા થાય. અને આ સત્ય છે, માન્યા માન્યા દેવ બનીને દેવની પૂજા થાય. અરે દેવ બની ગયા પછી પૂજા કરવાની જરૂર શું? શાસ્ત્રમાં ઘણા એવા રહસ્યો છે જેની પાસે છે એને આપવામાં આવશે, અને જેની પાસે નથી એની પાસેથી લઈ લેવામાં આવશે. એ શું નથી તો શું લેવાના છો તમે? હા, જેની પાસે ધોઝ હુ હેવ શેલ બી ગિવન એન્ડ ધોઝ હુ હેવ નોટ શેલ બી ટેકન અવે. તમારી પાસે હશે તો તમને આપવામાં આવશે. તમે વિચાર કરજો, હું આ ચાવીઓ કહું છું તમને. એટલે પહેલા એક બ્રિજ કરવો પડશે, આપણામાં પરિવર્તન લાવવું પડશે. કદાચ તમને કથાથી સમજાશે, કદાચ આ વસ્તુ એ બન્યું. પાંડવો અને દ્રૌપદી વનવાસમાં
મહાભારત ની કથા તમને ખબર હશે કે સૂર્ય એમને પ્રસન્ન થઈને પાત્ર જેટલા મહેમાનો આવે બધાને ભોજન કરાવશે. એ સૂર્ય નું અક્ષય પાત્ર એની પાસે હતું. એક વખતે પોતાના 40,000 શિષ્યો ને લઈને મારું શ્રી દુર્વાસા આવી પહોંચ્યું. દુર્વાસા એ આવી યુધિષ્ઠિર ને કીધું, યુધિષ્ઠિર અમે સ્નાન કરીને આવીએ છીએ, ભોજન કરશું. ભાઈ સ્નાન કરવા ચાલી. યુધિષ્ઠિર દ્રૌપદી ને બોલે, હે દ્રૌપદી ને કહ્યું કે દ્રૌપદી મારું શ્રી દુર્વાસા આવે છે, 40,000 શિષ્યો, હા અક્ષય પાત્ર સૂર્ય નું કાઢો. દ્રૌપદી એ કહ્યું, અક્ષય પાત્ર ધોઈને મૂકી દીધું, હવે ધાર્યું નતું કે કોઈ મહેમાન આવે. એક વાર અક્ષય પાત્ર ઊંધું વાળ્યા પછી અક્ષય પાત્ર કામ આપતું નથી. અરે અરે ભાઈ હવે શું થાય, એ લોકો તો સ્નાન કરીને આવી પહોંચતું હમણાં, અને એમાં દુર્વાસા એ સહન ના કરી શકે, એ તો કુપિત થઈ જાય તો શ્રાપ આપે. શું થાય, એક જ માર્ગ ભગવાનને યાદ કરવા, છેલ્લો માર્ગ એવો હોય છે. દ્રૌપદી પ્રાર્થના કરી, ભગવાન પધાર્યા, કૃષ્ણ ભગવાન પધાર્યા, એને કીધું મને કેમ યાદ કરી, કહું કે મારું શ્રી દુર્વાસા 40,000 જણને લઈને આવે છે, ભોજન કરાવવાનું છે, સૂર્ય નો અક્ષય પાત્ર તમે ઊંધું વાળી દીધું એટલે તમને યાદ કરે, મારી પાસે કોઈ માર્ગ નથી. કૃષ્ણ શું જવાબ આપે ખબર છે, હું કરી આપું, 40,000 નહીં 4,00,000 જણનું કરી આપું, તમે થોડું અન્ન વધ્યું હોય તો લો. એને કીધું કઈ વધ્યું જ નથી, કશું વધ્યું નહીં, બધું સાફ કરીને મૂકી દીધું. અરે જુઓ તો ખરા, ક્યાંય કઈ કઈ વધ્યું હોય, કઈ વધ્યું નહીં. ભગવાને કીધું કઈ વધ્યું ન હોય તો હું પણ કઈ બનાવી ન શકું. શોધતા શોધતા એક તાવે તો હતો, એ ધોતા ધોતા પાછળ 5 દાણા ભાતરા રહી ગયેલા અંદર. દ્રૌપદી દોડતી આવી કે તાવે તમે 5 દાણા પાછળ ભાતના રહી ગયા. ભગવાને કીધું હવે વાંધો નહીં, હવે 40,000 ને 4,00,000 લઈને આવવા દો. આ કથા મહાભારત ની છે એમ નહીં, જૈનો ની પણ આ જ કથા છે. 1500 ના 3 તાપસો જે વખત એમને દીક્ષા લઈ લીધી ગૌતમ સ્વામી પાસે, અષ્ટાપદ થી ઉતર્યા પોતે, બધાને પ્રાણ નું જોડે આવી ગયું. હા અક્ષિણ માનસ લબ્ધિ હતી, ગમે એટલા ને જમાડી શકે, ગમે એટલા સાધુઓ ભેગા થાય તો. તમને ખબર હશે ગૌતમ સ્વામી વોરવા ગયા, ખીર વોરી લાવે આટલી વોરવું પડે, અને એમાં અંગૂઠો નાખ્યો. બધા સમજ્યા કેમ, તાપસો સમજ્યા કે આટલી ખીર છે હવે તો ગુરુ મહારાજ પોતે જ પારણું કરશે, ગૌતમ સ્વામી પારણું કરે તો બસ. હા ગૌતમ સ્વામી એ કીધું બધાને આજે પારણું છે, લાઈન તમે બેસી જાઓ. બધાને પારણું હતું, બધાને આશ્ચર્ય થઈ ગયું. પાત્ર લઈને બધા બેસી ગૌતમ સ્વામી અંદર અંગૂઠો મૂક્યો અને પિરતતા ગયા, પરાણે પિરતતા ગયા. લ્યો લ્યો વધારે લ્યો, અરે તપસ્વી છો લ્યો તમે. જેટલા બેઠા તા ભોજન થઈ ગયું, 15,000 હોત ને 15,00,000 હોત તો થઈ જાત. ખીર વોરી લાવી, તમે એના રહસ્યને સમજવા પ્રયત્ન કરજો. જેની પાસે હોય એને આપવામાં આવશે, પાત્રતા કેળવવી પડે, મારે પાત્ર બનવું પડે, પાત્ર બન્યા વગર મળતું નથી, પેલા પાત્ર થવું જોઈએ, અને જયારે પાત્ર થઈએ ને મળ્યા વગર રહેતું નથી, મળ્યા વગર રહેતું નથી. તમારી બધાની જિજ્ઞાસા છે એટલે હું આ ગહન વાતો તમને કહું છું. તમે જે વિચાર અહીંયા ને અહીંયા તમે વિચાર નહીં કરી શકો, પણ તમે ઘેરે જઈને આના ઉપર 10 મિનિટ કાઢજો. તમે વિચાર કરવામાં તો કાઢજો, આમાંથી તમને જે ટ્રેસ લાગે ફેંકી દેજો. તમને દરેક ને એક એક ચીજ મળ્યા વગર રહેશે નહીં. આ જીણ માની છે, અહીં જે આવે ને પ્રભાવના લીધા વગર જાય નહીં. અહીંયા આપણે લાડુની કે પેડાની કે ફતાસાની પ્રભાવના નથી કરતા, જીણ માણીની પ્રભાવના કરીએ છીએ. તમને દરેક ને જો તમે વિચાર કરશો તો, વિચાર કરવો એનું નામ હાથ લાંબો કરવો છે. ને હાથ તમારે કિરણ ભાઈ સામે લાંબો નથી કરવાનો, વર્તમાન સ્વામી સામે કરવાનો છે. અમને આપો કઈ, તમે અહીંયા આવ્યા તા દર્શન કરીને બેઠા તો શું માંગ્યું તમે એમની પાસે, તો હું કઈ લઈને જોઉં, મને ચાવી બળવી જોઈએ, મને ચાવી બળવી જોઈએ.
ભગવાન કૃષ્ણ પણ પાંચ દાણા ભાત ના ન મળે તો દુર્વાસાના 40,000 ને ભોજન કરાવી ન શકે. અને ગૌતમ સ્વામી એમની અક્ષિણ માનસ લબ્ધિ હોય ને કઈક હોવું જોઈએ. મારા જેવો ભૂખ્યો હોય ને એક ઘૂંટડો ભરે ને ગૌતમ સ્વામી નું પાત્ર ખાલી થઈ જાય. ખાલી થાય ને ગૌતમ સ્વામી નો અંગૂઠો હતો અંદર. પાય સમાજી માં લબ્ધિ નું, અને આ બહાર ની વાત નથી, અંદર જવાનું છે. દ્રવ્યમાંથી ભાવમાં, ભાવથી પરમ ભાવમાં. પાય સમાજીમાં લબ્ધિનું કારણ ગોયમનો અંગૂઠો. એ ગૌતમ સ્વામીનો અંગૂઠો છે કે એનાથી એમાં વૃદ્ધિ વર્ધમાન. રાજગૃહીના જીંદત્ત શેઠનો આ વર્ધમાન આ થાય છે. ખીર ખીર વર્ધમાન થાય ગોયમનો અંગૂઠો. અને બહારથી અંદર જાય છે. શો વિજય મહારાજ, જ્ઞાન માય અનુભવતી માં જાણો. જ્ઞાન ની અંદર અનુભવે અંગૂઠો છે, તે વિને જ્ઞાન છે જૂઠો. કોને કીધું છે? અશોક વિજય મહારાજે કીધું છે. એ વગેરે જૂઠું છે. અશોક વિજય, આ તમે આ જ્ઞાન ને જૂઠું કહો છો? આ કર્મ 8 છે અને તત્વ 9 છે અને 7 છે અને આ અશોક વિજય મહારાજે તમે એમ તત્વાર્થ સમજવા સંશયો ભરેલા છે ને અનાદિ કાળના. આનું આમ કે માનું આમ કે માનું આમ કે. મને ઘણા ભાઈઓ ઘણી બહેનો મળે છે, મને કે છે કે એટલા સવાલો છે ને. હું એમને કહું છું તમે એક એક સવાલ. કારણ કે તમને પેટર્ન આખી દેખાય નથી. ભગવાન ના માર્ગ ની આ પેટર્ન છે મોટી, સમજાય ને? કોઈ મોટો ઈરાનિયન ગાલીચો જેમ હોય ને આ કોસ્મોસ માં, એમાં મોટો ધર્મ માં સત્તા નો કોસ્મિક ઓર્ડર નો ગાલી છું છે. સંચય નવી ભાજે સુત જ્ઞાને. સુત જ્ઞાન વડે સંચય ભાંગતું નથી. તમે વિચાર કરજો, સુત જ્ઞાન એને તો પવિત્ર થયું. દરેક આ તો પાછમ આવે ને તારે આમ પૂજા કરીએ ને હું માથે લગાડું છું, સમજાય ને? પાછો કેમ નાખી તું? અને ત્યાં 5 રૂપિયાની નોટ અને અહીંયા $5 મૂકીએ છીએ આપણે. આ વડે સંશય ભાગતો. સંશય નવી ભાજે શુત જ્ઞાને. અનુભવ નિશ્ચય જેઠો. જેઠ કઈ હોય તો અનુભવ છે. શુદ્ધ જ્ઞાન કામનું છે, તમે સમજવાનો પ્રયત્ન કરજો. હા, આપણે એક વખત સ્વાધ્યાયમાં એવો વખત રાખીશું ને જ્યારે તમે દરેક સવાલ કરતા હોય એનો જવાબ આપી. અહીંયા હું તમને સવાલ કરવા દેતો નથી. શું કારણ? તમારા મનમાં ઘણા સવાલો ઉભા થતા હશે. મને જે કેવું છે, આ કેવું છે કે દરેક સૂચનાનો ઉપયોગી છે. લક્ષ્ય અનુભવનું હોવું જોઈએ. અનુભવ અમને ક્યારે પ્રગટ થાય? ક્યારે પ્રગટ થાય? અનુભવ ક્યારે થશે? અનુભવ થવો જોઈએ. ખીર ગળી છે, ખીર ખાટી ન હોય. ખીર ગળી છે, અનુભવ થાય. સંચય નવી ભાજે સુત જ્ઞાને. અનુભવ નિશ્ચય જેઠો. અનુભવ શ્રેષ્ઠ છે. પછી યશો વિજય મહારાજ કહે છે, વાદ વિવાદ નિશ્ચિત કરતા. અમને અનુભવ થયો હોતો નથી ને અમે વિવાદ કર્યા કરે. સાત તત્વ કે નવ તત્વ, આનું આમ કેમ ને આનું આમ કેમ, આનો આમ અર્થ થાય ને આનો આમ અર્થ થાય, તમારું આ બરાબર નથી ને મારું આ બરાબર નથી. અનુભવ વીણ જાય હેઠો. તમે દવા જૂર કર્યા જ કરો, કરો ને. મારા ગુરુ મહારાજ મને ના કે, હું એમને મળવા જતો ને એ વખત જેટલા હતા, મને મોટી બીમારી કોઈ હોય તો બોલવાની બીમારી. શું તો મારા પર કંટ્રોલ રાખી શકતો નથી. એ જે કોઈ આવે એની જોડે મને કે તું હું કાઢ. આટલી વાત તો આ બીજાઓ જોડે કરે છે, એ કેતા તારી જોડે કર. આજે સમજાય
અચ્છા અચ્છા, આપણે બહાર કરીએ છીએ, કોની જોડે કરીએ છીએ? સામેલા ને અનુભવ, સામેલા ને હું એને પૂછું કે ભાઈ તમે મારે જોયો છે? એકદા મેં નથી તો મેં નથી જોયું. અને આપણે ચર્ચા કરીએ છીએ કેટલી ઊંચાઈ પર બરફ હોય ને કેટલી ઊંચાઈ પર ના હોય ને માણસ રહી શકે કે પતું, તમારા માંથી કોઈને અનુભવ નથી. તમે ત્યાં ગયા નથી, તમે બે જણ જાઓ જોડે સમજાઈ જશે. તમે બે જણ તો જતો ને, તમે પેલા તમે સાચા હતા, પેલો કે હું નહોતો સાચો, તમે જ સાચા. અનુભવની ઊંચાઈ ઉપર આ અનુભવની ઊંચાઈ ઉપર આ વસ્તુ આવે. વર્તમાન એ વર્તમાન ધર્મ જિંદત્ત શ્રેષ્ઠીને રાજગૃહીના જિંદત્ત શ્રેષ્ઠીએ સંકલ્પ કર્યો અમારો ધર્મ વર્તમાન હોવો જોઈએ. વર્તમાન રોજ વિચાર કરે, કાલ કરતા આજે ધર્મ વધ્યો કે નહીં, કાલ કરતા આજે મારી ભાવના ઊંચી થઈ કે નહીં, રોજ વિચાર કરે, વધતો ગયો વધતો ગયો વધતો ગયો. એ દરરોજ રાત્રે દરરોજ રાત્રે પોતાના શયનખંડ માં ખાવું તક કરતા એમને વિચાર આવ્યો. સર કથામાં તો બાહ્ય સ્વરૂપ આપ્યું છે, કથાની અંદર આભ્યંતર માં તો આપણે જવાનું છે, એટલે પોતાના શયનખંડ માં રોજ રાત્રે કૌતુક કરે. શયનખંડ માં નહીં, ઘરની બહાર કરવું જોઈએ, ઘરની બહાર નહીં, સમજ્યા ને? માળની બહાર કરવું જોઈએ, માળની બહાર નહીં, નગરની બહાર કરવું જોઈએ, નગરની બહાર નહીં, સ્મશાનમાં કરવો જોઈએ. વર્ધમાન દર, વર્ધમાન દર સ્મશાનમાં કૌતુક, સ્મશાનમાં કૌતુક કરતા, સ્મશાનમાં જયારે કૌતુક કરી રહ્યા હતા એ વખતે બે દેવતાઓ, એક અમિત ગતિ અને એક વિદ્યુત ગતિ, એ બે દેવતાઓ ઉપરથી જતા ના સમજ્યા. એ બે દેવતાઓ જતા હતા તો એ વખત તમને વિચાર કર્યો, આપણે પરીક્ષા કરી ના છે, કૌતુક કરી રહ્યા છે એની પરીક્ષા કરી. તો વિદ્યુત ગતિ દેવતાએ કહ્યું, મેં જેની જેની પરીક્ષા લીધી છે એ બધા નિષ્ફળ ગયા છે, નિષ્ફળ ગયા છે. અમિત ગતિએ કહ્યું, તમે જેની જેની પરીક્ષા લીધી એ બધા નિષ્ફળ ગયા, એથી આજે કોઈ આરાધના કરે છે તપસ્યા એ નિષ્ફળ જશે એમ માનવાનું કારણ, કારણ બે નીચે પરીક્ષા લીધી, મને વિસ્તારમાં જવું નથી, મને કથા પૂરી કરવી છે. અને અને શેઠ પર પ્રસન્ન, એમને શેઠ ને કહ્યું કઈ માગી લો. બંને દેવતાઓએ કહ્યું કોઈ વરદાન માગ્યું. શું? શેઠે કહ્યું વર્ધમાન ધર્મ. અરે તમે કઈ વરદાન માંગો, સંતાન નું, કઈ ધન માંગો, રાજ્ય માંગો, કોઈ શક્તિ માંગો, કોઈ વિદ્યા માંગો, તમે આ શું માંગો છો? તમે કોઈ 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 વસ્તુ માંગો, કોઈ પદાર્થ માંગો. એમને કહ્યું તમે આપી શકો એમ છો, તમે આપી શકો એમ છો તો વર્ધમાન ધર્મ. દેવતાઓ હાથ જોડે, અમે પણ એને ઝંખીએ છીએ. કેટલીક વસ્તુ એવી છે જે દેવતાઓની પાસે પણ હોતી નથી, દેવતાઓ પણ જેને ઝંખે સમજાવ. બીજું મને કઈ જોઈતું નથી, બીજું મને કઈ જોઈતું નથી. દેવોએ કહ્યું અમે પ્રસન્ન થયા છીએ, શાસ્ત્રમાં આવે છે દેવતાનું દર્શન ક્યારે નિષ્ફળ જતું નથી, કઈ મળ્યા વગર રહે નહીં. તમે બહારના દેવતા નહીં સમજતા, તમને અંદર દૈવત પ્રગટને નિષ્ફળ જાય નહીં, તમને અંદર દૈવત પ્રગટવું જોઈએ. મેં તમને પહેલા કીધું અંદર દૈવત પ્રગટે તો જ બહાર દેવતા, અને દેવતાનું દર્શન નિષ્ફળ જતું નથી. એટલે દેવોએ કહ્યું અમે તમને આકાશગામીની વિદ્યા આપીશું, તમે સંકલ્પ કરો ત્યાં તમે પહોંચી શકો. રાજગૃહીના જે દત્ત છે કીધું આકાશગામીની વિદ્યાને હું શું કરું, હું શું કરું, એ લઈને મને ક્યાંય જવું નથી. એને કહ્યું કે વર્ધમાન ધર્મ ઈચ્છનારા તમે અત્યારે રાજગૃહીના મંદિરમાં પૂજા કરો છો, મેરુ પર્વત ઉપર સાત્વત જિનેશ્વરોની પૂજા કરી શકશો. એમને હાથ જોડ્યા. સર તથાસ્ત દેવતાઓએ કીધું તમને આકાશગામીની વિદ્યા આપી. દેવતાઓએ કહ્યું તમે જ્યારે આકાશગામીની વિદ્યા કોઈ યોગ્ય પાત્ર તમને જણાય તો એને સાધના એ કરે તો એને આપજો, તો એને આ વિદ્યા તમે આપજો, એ શક્તિ પણ અમે તમને આપીએ છીએ. શું છે? દરરોજ
મેરુ પર્વત ઉપર 700 જિનેશ્વરોની પૂજા કરવા માટે પ્રાતઃ કાલે મેરુ પર્વત પર જતા હતા. માળી પાસે આવીને એમને માળીને કહ્યું, માળીને એમને કહ્યું, માં એક ફૂલ, એક અક્ષય ફૂલ મળે, જમીન પર પડેલું ના પવિત્ર, મને પ્રભુ પૂજા માટે જોઈએ. માળીએ કહ્યું, મુશ્કેલ છે, ઝાડ ઉપર ફૂલ આવતું નથી. તે એવું ઝાડ ક્યાં છે કે જે એ ફૂલ એવું હોય સુગંધ એમાંથી પારાવાર નીકળે, એનું રૂપ સુંદરમાં સુંદર. માલીએ ઝાડ બતાવ્યું, કાવનમાં ગામ બહાર જતો રાજગ્રહી બહાર, પણ એના પર અત્યારે ફૂલ આવતા નથી. શેઠ ગયા, શેઠ જઈ હાજુ, શેઠે કહ્યું, વૃક્ષના દેવતા તીર્થંકર ભગવાન નું પૂજન કરવા માટે, તીર્થંકર ભગવાન નું પૂજન કરવા માટે મને એક ફૂલ ની જરૂર છે, એક જ ફૂલ, એક જ ફૂલ. જો એ ફૂલ મને મળશે અને તું જો પ્રેમથી આ ફૂલ આપી તો હું અંતકરણ પૂર્વક તારો આભાર માનું. શેઠે કહ્યું, સમજ્યા કે નહીં, તો હું આવતીકાલે સવારે પ્રાતઃ કાળે આવીશ, અહીંયા અત્યારે આ જે ડાળી લટકે છે એને આ કપડું બાંધું છું, કપડું આમ બાંધું છું કે જેથી એમાં ફૂલ પડે. પ્રાતઃ કાળે શેઠ પોતે આવ્યા અને વંદન કર્યું, એક ફૂલ કપડામાં પડેલું હતું, એ જોડી જે લટકતી તેમાં એક ફૂલ પડેલું હતું, એમને ફૂલ લીધું, છાપડામાં મૂક્યું, મેરુ પર્વત પર ગયા, ભગવાન ની પૂજા કરી. ના બીજે દાડે જઈ અને એમને એક સોના મોર માળીને આપ્યા, ગઈકાલના ફૂલ ની. કે મેં તમને ક્યાં આપ્યો છે ફૂલ ગઈકાલે? તે મને ઝાડ બતાવ્યું ને, મેં ઝાડને વિનંતી કરી, અમે કોતારે વિનંતી કરી ને, અમે ઝાડને સજીવ માન્યું નથી, અમને માણસ પર વિશ્વાસ નથી. હું આમને કહું ને કે કાલ મને એક બોલપેન જોઈએ, કાલ આવશે કે નહીં મને વિચારે આવે, તો ઝાડનો વિશ્વાસ તેનો આવે. શાસ્ત્રમાં કેટલા પ્રસંગો એ આવે છે કે જે વખત પશુને કીધું હોય કે મિત્ર મને અહીંયા બેસવા દેજે, હવે તું કાલ ના આવીશ. હિમાલયનો એ પ્રસંગ મને યાદ છે, એક મહાત્મા એ પોતે કીધેલો. એ મહાત્મા ગંગોત્રી ઉપર આવ્યા, એક આશ્રમમાં રોકાયા, તો આશ્રમના જે મુખ્ય આચાર્ય હતા એમને કીધું, રૂક જાવ, પાંચ દિન કે લીએ ઠેર જાઓ. આ મહાત્માના મોઢાના શબ્દો હું કહું છું, અને મહાત્મા કે કિરણભાઈ હું રોકાઈ ગયો પાંચ દળ, તો હું પહેલે દિવસે કોઈ સારી જગ્યા હોય જ્યાં ધ્યાન થઈ શકે, તો એક જગ્યાએ ઝાડી હતી, એમાં જવાનો માર્ગ હતો, સુંદર જગ્યા હતી, કોઈ બહાર આવતું જતું હોય કઈ ખબર ના પડે. હું ત્યાં જઈને ઝાડ નીચે બેઠો, અડધો એક કલાક થયો હશે, એ મહાત્માએ કીધેલા શબ્દો તમને કહું છું. એક જરખ જેવું પ્રાણી એમ અવાજ કરતું આવ્યું કે ધ્યાનમાં મારી આંખો ખુલી ગઈ, કે મેં જોયું એ આમથી આમ ફરતું હતું, આ જગ્યા એની હતી, એનું ઘર હતું, કે મેં એને હાથ જોડીને વિનંતી કરી, મેં એ પ્રાણીને આમ હાથ જોડી, એ તો પણ એ હતું, એને વિનંતી કરી કે મિત્ર હું અહીંયા બીજા ચાર દિવસ રહેવાનો છું, આ ધ્યાનની સુંદર જગ્યા છે, મને બહુ અનુકૂળ છે, આજ તમે હું આવીશ, સવારના 10 વાગે આવીશ, અહીંયા 1 વાગ્યા સુધી બેસી 3 કલાક, તારી આજ્ઞા માંગી લઉં છું. પાણી પીતી વખત તમે પાણીની આજ્ઞા માંગી? અમે નથી માંગી, અમે માંગી નથી. એને કીધું, તારી આજ્ઞા માંગી લઉં છું, ગયું એ ચાલી ગયું. એ મહાત્મા એ મને કહ્યું કે બાકી બીજે દાડે આવ્યું નહીં, ત્રીજે દાડે આવ્યું નહીં, અમારો 5મો દિવસ પૂરો થઈ ગયો. મેં આચાર્યને કીધું, આશ્રમના આચાર્યને, કે હું આજે સાંજે રવાના થઈ. આચાર્ય કીધું, અરે કલ તો ઉત્સવ ઇધર આશ્રમ મેં, કલ તો ઠેર જાઓ, કલ ઉત્સવ હોકર ભોજન લેકર જા, હું રોકાઈ ગયો. છઠ્ઠે દાડે હું જઈને ત્યાં બેઠો, અડધો કલાક થયો ને આવ્યો, મેં માફી માંગી, મેં કહ્યું આજે તારી આજ્ઞા વગર બેઠો છું, આજે છઠ્ઠો દાડો મેં એક્સ્ટ્રા લીધો છે. મને કે કિરણભાઈ ઉઠી ગયો, હું ઉઠી ગયો, મેં ચાલવા માંડ્યો.
એ દિવસ હું બીજે બેઠો સાંભળે છે. જિંદત શેઠે કહ્યું માળીને કે મેં જઈ અને ઝાડને કહ્યું મને એક ફૂલની જરૂર છે, તું એક ફૂલ જો મને આપે તો એ ફૂલ વડે પરમાત્માની પૂજા કરે. એટલે એ સુનામણનું મૂલ્ય મારે તમને આપવાનું છે. હવે તમે કાલથી રોજ જજો, ત્યાં મેં કપડાનું સીકું બાંધ્યું છે, ફૂલ પડશે, તમારે ફૂલ એક લઈ આવો. પેલાને આશ્ચર્ય થયું, માલીને આશ્ચર્ય થયું. માલી વિતરાગ પરમાત્માની વાતો એવી છે, માલીને આશ્ચર્ય થાય, મને ને તમને આશ્ચર્ય થાય. સર્પ જોડે વાત કરી શકે કે નહીં? અને ભગવાનને કે પૂછે ચંડ કૌશિક, અને ચંડ કૌશિક ડંખ મારવાનું છોડી દે આપણને. અરેબિયન નાઇટ્સ ને કે ઈસબની ફેબલ્સ લાગે છે મને ને તમને, મને ને તમને કથા લાગે છે, વાર્તા લાગે છે. એ વાર્તા નથી, હકીકત છે. એક દાડો એક દિવસે માળીને આશ્ચર્ય થયું, બોલવું નતું. શેઠે કહ્યું મેરુ પર્વત પર ચડો. મેરુ પર્વત ઉપર? મેરુ પર્વત પર તમે કઈ રીતે જઈ શકો? તો કે મારી પાસે આકાશ ગામીની વિદ્યા છે, આકાશમાં ઉડીને મેરુ ઉપર જવાનું. અરે શું કહો છો તમે, શું કહો છો તમે? ધન્ય છે સેઠ તમે, સેઠ તમે મને વિદ્યા ન શીખો. સેઠે કીધું ભાઈ તું સાધના કરે તો શીખો. એ બે દેવતાઓ જેને વિદ્યા આપી એને કહ્યું તું જે કોઈ સાધના કરે એમ હોય એને અવશ્ય વિદ્યા આપજો. તું સાધના જો કરે તો કહ્યું કે ચોક્કસ કરો. કાળી ચૌદશ પછી આસો ની અમાવાસ્યા ને દિવસે મધ્યરાત્રિ સ્મશાનમાં જઈને વડની જે વડવાઈ હોય એ વડવાઈને લટકતું એક સિક્કું બનાવ. સમજા કે નહીં? તો અને આ જે મંત્ર આપું છું આ મહામંત્ર છે, એ મંત્ર આપું છું, એ ગણતા ગણતા એ વડવાઈની ટોચ ઉપર જવું, નીચે ઉતર 108 વખત આનો જાપ કરવો, અને પછી એનાથી નીચે ઉતરતા પેલા સિંકા સુધી આવીએ. એ સિંકાની નીચે બાલા પરોવી રાખવા, 7 બાલા નીચે, એ જમીનમાં આ મધર બાલા, અને હાથમાં તલવાર લઈ સીકું કાપી નાખ. શું સીકું કાપી નાખ? અરે સીકું કાપતે તો નીચે પડી આપણે પેલા બાલા રાજગૃહમાં એક અંજન નામનો ચોર હતો. એ અંજન નામનો ચોર માણિકા નામની વેશ્યા સાથે પ્રેમમાં, દરેક ગામમાં ચોર ની કથા. ચંડ પિંગલ નામનો ચોર, દરેક ગામમાં એક ચોર હોય છે ને એક વેશ્યા હોય છે. શાસ્ત્રમાં જેટલી કથા આવે એમાં એક ચોર આવે ને એક વેશ્યા. હું ને તમે સ્વાધ્યાયમાં ભેગા થયા છીએ. આ રાજગરી છે, આ સાબરમતી નગરી છે, આ ચંપા નગરી છે, આમાં એક ચોર છે ને એક વેશ્યા છે. સમજ્યા ને? આમાં જે ચોર છે એક વેશ્યા છે. ચોર કોણ છે? બુદ્ધિ, બીજાને કેમ ફસાવવો, મારું કામ કેમ સિદ્ધ કરવું, ઊંધી બુદ્ધિ આમાં ચોર છે. અને પોતાના મનના વિષયોને પૂરા કરવા આ વિષય છે. આ બંને નગરમાં છે, બધા નગરમાં છે. હું તમને જેટલી કથા કરું શાસ્ત્ર ની એમાં ચોર ને વિદ્યા બે આવશે. શું એમાં બે આવશે? મન ચોર છે અને બુદ્ધિ વેશ્યા છે. મન ચોર છે, બુદ્ધિ વેશ્યા છે. અને દરેક કથાની અંદર આવશે કે જો બુદ્ધિ એને કોઈ મહાત્મા મળી જાય, જો બુદ્ધિ ટર્ન રાઇટવર્ડ, જો બુદ્ધિ એક્સટેન્ડ ઇટસેલ્ફ, ના ચોરમાં પરિવર્તન આવી જશે. અંજન ચોર અને માણિકા વેચ્યાની વાત નથી કરતો,
મારી અને તમારી અંદર જે ચોર છે ને જે વેચ્યા છે એની હું વાત કરું છું. આપણે કથા પૂરી કરીએ છીએ, સમય પૂરો થવા આવ્યો છે. હા બસ બન્યું એ બન્યું એ અન્ય નામના ચોર ને માણિકા નામની વેચ્યાએ કીધું હા કે તારો મારા પર સાચો પ્રેમ છે, હું તો માનું કે રાણીના ગળામાં જે રત્નનો હાર છે તું ચોરી લાવને મને આપ. પેલો રાજમહેલ પર ચડી ગયો. મને કથાનો વિસ્તાર કરવો ન, આપણે કથાના રહસ્યમાં જવા માંગીએ છીએ. પેલો ચડી ગયો રાજમહેલમાં ને રાણીના ગળામાં નો હાર રાણી ઉગતી તીને ને કાઢી લીધો. ચોર ને કળા એ છે, ચોર ની આ કળા છે. ચોર ચોર શું ના કરી શકે? આપણે બધા ચોર છીએ. શાસ્ત્ર માં કીધું છે આ સંસારમાં અનાદિ થી ભ્રમણ કરનાર જીવ પોતે ચોર છે. જો ભગવાન ન મળે તો, ભગવાન મળ્યા નથી તો આપણે ચોર છીએ, ભગવાન મળ્યા છે તો આપણે સજ્જન છીએ. બસ અને લઈ આવ્યો, એ લઈ આવ્યો રત્ન નો હાથ જળવતો હતો. એટલે જયારે ઉપરથી ઉતરતા ચોકીદારો જોયું કે આ અંધારામાં, અમાવાસ્યાના અંધારામાં આખો પ્રકાશ ક્યાંથી આવ્યો, એને જોયું આમ તેમ, અરે આ ચોર ઉતરે છે. એને પકડવા જાય એ પહેલા વાત ફેંકીને નાસી ગયો. ચોકીદારો પાછળ પડ્યા કે રાણી નો હાર લઈને ચોર જાય છે. ચોર આગળ, ચોકીદારો પાછળ. એને લાગ્યું પકડાઈ ગઈ. બચવા માટે એક જ ઈલાજ હતો કે એને એક ગીચ જાડી આવીને ત્યારે જે હાર હાથમાં હતો ને એ પેલાઓ જોતા હતા, પેલા ચોર ને જોતા હતા, ચોર દૂર એમને જોતો હતો. જોરથી જાડીમાં ફેંક્યો એને હાર. ચોકીદારો ને હાર લઈને રાણીને આપીને બક્ષિત મેળવ્યું. એટલે પેલા એ હાર પાછળ ગયા. આ નાઠો આને સમય મળી ગયો. એ ગામમાં સ્મશાનમાં આવી પહોંચ્યું. થોડી વારમાં હાર જાડીમાંથી લઈને ચોકીદારો મને પકડવા આવવાના છે, એને ખાતરી હતી. એટલે સ્મશાનમાં એ વિચાર કરવા લાગ્યો, ક્યાં સંતાવ કે એને જોયું વડની વડવાઈ ઉપરથી. આસો ને અમાવાસ્યાની મધ્યરાત્રી હતી. પેલો માળી એ સીકું કરેલું નમોરી અંતાણ ગણતો જાય, ઉપર ચડતો જાય વડવાઈ પકડીને, નીચે ઉતરતો જાય અને આમ તલવાર ભઈને એને આમ નીચે ભાલા દેખાય, કાપી ન શકે, કાપી ન શકે. એની હિંમત હિંમત હારી જાય. છેટે કીધેલું સીધું કાપી આપવાનું ફરાક દે. ધર્મનું કામ સાહસનું છે. અત્યારે હું એમાં જતો નથી વધારે, કેમ કાપી ન શકે, આપણે નથી કાપી શકતા. હું ટોટલી વી કેન નેવર સરેન્ડર ટુ ગોડ. સમજાય ને? જીસસ ની માફક તમે કહી શકો ફાધર લેટ ધાય વિલ બી ડન એન્ડ નોટ માઇન. હે પરમ પિતા તમે ધાર્યું એ થજો. આપણે કે ફાધર આઈ પ્રે યુ લેટ માય ઓલ વિશીસ બી ડન ડન ડન. ભગવાન મારી ઈચ્છા થાવ, મારી ઈચ્છા થાવ, મારી ઈચ્છા થાવ, તારી નહીં અને મારી, અને તારી જો મળે તો સારું, તારી ને મારી જો ના મળે તો મારી ઈચ્છા હોઉં છું. અમે આ માંગ્યું છે, અમે આ માંગ્યું છે. અમે કોઈ દાડો 6 મહિના તમે પ્રાર્થના કરો 180 દાડા ફાધર લેટ ધ વિલ બી ડન. મારી ઈચ્છા થતો નહીં. તમે ધારો કે અમેરિકા નથી જો, નથી જોતો, નથી જો, નથી જોતો, નથી જો. તમે ધારો તમારી ઈચ્છા હોય, તમે એમાં હિત જોયું હોય તો જ અમેરિકા જવું છે મને. હું એની ઈચ્છાથી અહીં આવ્યો છું, મારી ઈચ્છાથી નથી આવ્યો. બિલકુલ ને ના, આને એને જોયું, પેલો નીચે ઉતરે પાછો હાથમાં આમ તલવાર. એને આવીને પૂછ્યું ભાઈ તું શું કરે છે? માળીએ કહ્યું ના કે રાજગ્રહીના જિંદત શ્રેષ્ઠીએ મને એક વિદ્યા આપી છે અદ્ભુત, આકાશગામીની વિદ્યા સિદ્ધ થઈ જાય. હા મારી હિંમત ચાલતી નથી. તો છોરે પૂછ્યું શું હિંમત નથી ચાલતી? એ કે હું આ સીંકું કાપી નથી શકતો, કારણ કે હું નીચે ભાલા જોઉં છું. હું નીચે ભાલા જોઉં છું ને એટલે મને લાગે છે કે મકાઈ જશે. ચોરે કીધું તને એના શબ્દોમાં શ્રદ્ધા નથી? તો કે ના, મને શંકા થયા કરી. કદાચ આકાશગામીની વિદ્યા પ્રગટ દેવતા ન થઈ તો શું શંકા છે? આજે ચોરે કીધું હું કરી શકું આ ભાગે, ભાઈ તું કરતો લે આ તલવાર, મંત્ર શું ગણવાનો? નમો વરિહંતાણમ
પડવામાં આવે એ મંગલ. તો એ મંત્ર તો મેં પણ સાંભળ્યો છે. પછી શું બનશે? એક તો ને આઠ મંત્ર ગણવાના, ઉપરથી નીચે આવવાનું, ફરાક દઈને કાપડા. પછી શું થશે? આકાશગામીની વિદ્યા મને ઝીલી લેશે. અરે ચોક્કસ ઝીલશે. આકાશગામીની વિદ્યા ન ઝીલે આ જો હમણાં જો ચોકીદારો આવે ને પકડી જશે ને, આ સુળી કે રાજાની સુળી? મારે તો બે સુળી સરખી છે, મારે તો બે સુળી સરખી છે. તું આને ને ચડવા માં કરેંગે યા મરેંગે. આને જયારે એક તો ને આઠ મંત્ર પૂરા થયા ને નીચે આવ્યો, ફટાક દઈને કાપી નાખ, કાપી નાખતા આકાશગામીની વિદ્યાએ દેવતા એને ઝીલી દીધું. એને કીધું પ્રસન્ન છૂટા રહો, પરમ ઉપકારી જિંદત, એક ઉપકારી આ માળી છે કે જેને મને આ વિદ્યા શીખવાડી. માળી ને વિદ્યા આપનાર એ જિંદત શેઠ છે, સમજાને. આકાશ ગામી ની વિદ્યા એને મેરુ પર્વત મૂકી દીધી. મેરુ પર્વત ઉપર 700 જિનેશ્વરોની શેઠ પૂજા કરતા હતા. ના અંજન ચોરે ભગવાનને પગે લાગીને બાર ઉભર, એને તો જિંદત શેઠને મળ્યું. જિંદત શેઠ બહાર આવે એ પગે લાગ્યું. જિંદત શેઠે કીધું, હું તને ઓળખતો નથી. એને કહ્યું, સર તમે મને નથી ઓળખતા, હું તમને ઓળખું છું. આકાશ ગામીની વિદ્યા તમે માલીને આપી? તો કે હા ભાઈ. તો કે મારી પાસેથી મેળવી મને સિદ્ધ થઈ. છેલ્લે કીધું, મને ખુશી છે તમે સિદ્ધ થઈ. એને કીધું, તો તમે હવે મને વર્તમાન ધર્મ આપો. આકાશગામીની વિદ્યાને હું શું કરું? ધર્મ આપો. છેલ્લે કીધું, વર્તમાન ધર્મ આપવાની મારી તાકાત હું કઈ રીતે આપી શકું? એટલામાં આકાશની અંદરથી એક ચારણ દેવતા, એક ચારણ મહાત્મા, ચારણ મુનિ, વિદ્યાચારણ અને જંગાચારણ શાસ્ત્રમાં આવે છે. વિદ્યાની લબ્ધિથી જે આકાશમાં ચડતા હોય ને ઉતરતા હોય, કાં તો એ વિદ્યાચારણ હોય, કાં તો જંગાચારણ હોય, કાં તો પોતે કોઈ સિદ્ધિને લબ્ધિ મેળવી હોય તો જંગાના બળથી આકાશમાં ચડતા ને ઉતરતા હોય, એનું વર્ણન શાસ્ત્રોમાં આવે છે. એ મેરુ પર્વત ઉપર વંદન માટે ઉતરતા. શેઠે કીધું કે જો પહેલા મહાત્મા જાત પાસે ઉતર્યા, તું એમને પૂછી વર્ધમાન ધર્મ જેની પાસે છે એ આપી શકે. અને કોની પાસે છે વર્ધમાન ધર્મ? મહાત્માઓ પાસે. નમો લોહે તપસ્તાહુનમ, એ પાંચમું પદ એ માટે છે કે જેનો ધર્મ વર્ધમાન છે, ચડતો જતો હોય. એ ગઈ વર્ષે હોય એના કરતા આ વર્ષે ચડતો જતો હોય, ગઈકાલે હોય એના કરતા આજે ચડતો જતો હોય, વધતો જતો હોય. જઈ પેલા મહાત્મા ઉતર્યા એવા મંદિરમાં ગયા, મંદિરમાં વંદન કરે, અને ઝાડ નીચે કૌશલની તૈયારી કરતા હતા. અંજન જોર દોડતો ગયો એમની પાસે વંદન કરે. મહાત્મા એની સામે જોયું, એને કહ્યું, તમે વર્તમાન ધર્મ મને આપો. મહાત્મા જોઈ રહ્યા, મહાત્મા એ કહ્યું, વર્તમાન ધર્મ નો ઉપાય એક જ છે, કપરો છે, મુશ્કેલ છે. તું ભગવાનની પ્રવજ્ઞા દીક્ષા ગ્રહણ કરી શકે? તું દીક્ષા ગ્રહણ કરી શકે તો વર્તમાન ધર્મ મળે. ક્ષણે ક્ષણે વર્તમાન ધર્મ થાય એ દીક્ષાનું પરિણામ. દીક્ષા એટલે શું? અપ્રમત્ત અને અપ્રમત્તના ઝૂલા ઉપર જે મુનિ ભગવંતો ઝૂલતા હો, તું કરી શકે એમ છે. એને કહ્યું તમે ગૌતમ મસ્તક કાપ્યો. ખાનાની ધાર જેવો આ ધર્મ, ખાનાની ધાર જેવો. એનાથી અધિક કપરું છે. એને કીધું, તમે મને ધર્મ આપો. સમજા કે નહી? અંજન ચોરે દીક્ષા લીધી. મહાત્મા એને દીક્ષા આપી, અને એ મહાત્મા એ જયારે એના માથા પર હાથ મૂક્યો, આવી અમૂલ્ય વસ્તુ મને પ્રાપ્ત થઈ. અરે અરે હું ચોર, આવો નીચ. હજી ગઈ કાલે માણિકા વેચ્યાના મોહમાં મેં રાણીનો હાર ચોર્યો, આજે
છે હજી અને અહીંયા હું આ અમૂલ્ય રત્ન પામ્યો. દુષ્કૃત ની ગળા પોતાના પોતાની ભૂલો નું પ્રેસ્ટીજ સુકૃત ની અનુમોદના. ધન ધન્ય છે માળી ને જેને મને આ વિદ્યા આપી. અરે ધન્ય છે સૃષ્ટિ ને કે જેને મને વર્તમાન ધર્મ લેવા માટે આ મહાત્મા આપ્યા. ધન્ય છે આ મહાત્મા ને જેને મને અમૂલ્ય એવું આ ચારિત્ર નું રત્ન આપ્યું. ધન્ય છે આ બધાને, ધન્ય છે સુકૃત ની અનુમોદના અને ભગવાન નું શરણ મને આ તીર્થંકર પરમાત્મા નું શરણ હોજો. ત્રણ નો ભાવ કરતા કરતા અંજન ચોર ને કેવળ જ્ઞાન પ્રગટ. કથા આપણે પૂરી કરીએ છીએ. નમૌર્ય રાગાણમ તપર્ણમ દેવિંદ પૂજ્યાણમ જે પંચસૂત્ર આપણે કરી રહ્યા છીએ સ્વાધ્યાયમાં, એ પંચસૂત્ર નું ફળ અંતે કેવળ જ્ઞાન છે. સર્વ કોઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય, આપણને પણ થાય, આપણને પણ થાય એ માટેના માર્ગને સમજવા ને શોધવા આપણે સ્વાધ્યાયમાં ભેગા થઈએ છીએ. સ્વાધ્યાયમાં આપણે એ માટે ભેગા થઈએ છીએ. અંતિમ મંગલિક કરી અને આજનો સ્વાધ્યાય પૂરો કરું છું. અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ એકાકાર બની તમે આ જિનેશ્વરની વાણી જે સાંભળો છો, કિરણભાઈની આ વાત નથી, ભગવાનની આ વાત છે. આ વાતમાં જે બળ છે, જે ગૌરવ છે, જે ફોર્સ છે, આ વાતની અંદર જે એનર્જી છે તમને સ્પર્શે છે, એનું કોઈ કારણ હોય તો એ કિરણભાઈની વાત નથી, એટલે સ્પર્શે. એ ભગવાનની વાત છે. ભગવાનની વાત સ્પર્શ્યા વગર રહે નહીં, અને ન સ્પર્શે તો સમજવું કે ભગવાનની નથી. એ ભગવાનની છે માટે આપણને સ્પર્શે છે. તમે જે રસ લઈ રહ્યા છો એ માટે અંતઃકરણ પૂર્વક હું તમારો સંદેશનો આભાર માનું છું. અંતિમ મંગલિક કરું છું અને પછી ફરીથી આપણે આવતીકાલે 8:15 વાગે અહીંયા સ્વાધ્યાય માટે એકત્ર થઈએ. સર્વ મંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતે સાધનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંછિત ફલ દાતા. ફરીથી આપણે સ્વાધ્યાય માટે આવતીકાલે 8:15 અહીંયા એક